કોઈ કરતો નથી રે, કોઈ કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે. એ સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતો નથી રે, કોઈ કોઈ નું નથી રે. માતા સામુ જોતો નથી રે, પરણા પછી માતા સામુ જોતો નથી રે, કોઈ કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે. સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતો નથી રે, સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતો નથી રે, કોઈ કોઈ નું નથી રે. ક્યારે કીર્તન બીર્તન ગાય ને ત્યાં ઉભો થઈ જાવ, ભોગ મોકળો થઈ જાય તમારો, પણ તમે બધા બે જ રહો. ઊભું થઈ જવાનું, આમ તાન સડી જવું જોઈએ આપણને, કે કોઈ કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે, આપણને થઈ જવું જોઈએ અડધી કલાક અહીંયા, પછી ઘરે જઈને બોલે એ જ થઈ જાય આપણને. પણ આ બેઠા તાવ જે તેવું રાખો કે આપણું કોઈ છે નહીં, તારે ઘડકા આમ ફાળિયા ફાળિયા સોડો તો ગરમી થઈ જાય, આમ પગ પગ મોકળો થઈ જાય. તારે જો બેનો ને દોડાવે એટલે તમને આંકુર આવતો રહ્યો, તમારે અહીં બાજુ કૂદવાનું, એ જગ્યા ઘણી છે. તારે થોડુંક મજા આવે આમ ભગવાન માં ગુલતાન થાય તો મજા આવે, એટલે જ આ બધા સાજિંદા રાખે, ના હું કથા ન કરું એકલો એકલો. તારે જો તારા માતા પિતા ના ઘરવાળા ની પરીક્ષા લેવી તો હું અમે કેવી કરું, તો કે બોલો છો અમે કેમ કરશું, તો કે તારે ઘરે જઈને ખોટું ખોટું માંદા નો ઢોંગ કરણ કે માંદો થઈ ગયો બીમાર છું, અને પછી અમે તારા ઘરે આવશું. એટલે છોકરો ઘરે ગયો એને પરીક્ષા સાધુએ કીધી છે પરીક્ષા લેવા દો, એટલે છોકરો માંદો થઈને હોઈ ગયો, ખોટું ખોટું માંદો હતો ને સાચો તો હતો. એટલે એના મા બાપે વૈદ્યો ને બોલાવ્યા, દવાઓ કરે પણ દવા અસર કરતી નથી, કારણ કે હાજા માણસ દવા અસર ન કરે ને, તો માંદા થયા હોય તો અસર કરે, હાજાને થોડીક અસર કરે. પણ કોઈ નિકાલ નો આવ્યો ત્યારે આ સંત મહાત્મા ફરતા ફરતા એના ઘરે, પછી માતુશ્રી ને કીધું કે પાણીનો લોટો લાવો, અને ખાલી માટલાનું પાણી લોટો પાણીનો ભેરો, અને છોકરાના શરીર ફરતો આખો ફેરવો, અને પછી
સંત મહાત્મા એ કીધું કે જે આ પાણી પીએ છે ને મૃત્યુ થાય છે, દીકરો થોડોક જીવતો થાય છે. તો કે હવે પેલા ની માતુશ્રી પાણી પીવે, એની માં કે હું શું લેવા પાણી પીવું. ઓલો છોકરો હું તો સાંભળે જ, એની ઘરવાળી ને આપો મારે શું કે. પાણી નો લોટો એને ઘરવાળી ને આપ્યો કે હું શું લેવા પીવું, ધણી મરી જાય તો બીજા લગ્ન કરીશ. અરે મારે શું. એની બેન ને કીધું, એની બેન કે મારે ક્યાંથી જિંદગી રહેવું છે, હું તો ખાલી વરે સાસરે હોય છે. એના બાપા ને કીધું, માં ને કીધું, ઘરવાળી ને કોઈ પાણી પીવા માટે તૈયાર ન થયા. સંતો હાલતા થયા ને, એટલો છોકરો ખાટલા માંથી ઉભો થાય ને એ સાધુ હાલતો થયો. તેના મા બાપ કેટલા ચાલો તો કે હવે હાજર હગા સંતો છે, તમે કોઈ મારા હગા નથી. મેં જોઈ લીધું તમને કે તમને મારામાં કેટલો પ્રેમ છે. સાધુ કે હાચું, સંત વિના સાચી કોણ કહે, સાચા સુખ ની વાત. સંસારમાં આસક્ત થયેલો હાથી એના મનમાં એમ છે, અને એને આમ બાહુબળ હતું, બળનું થોડું કે નહીં અભિમાન તો હતું, પણ બાહુબળનું જે પોતાનું પાવર હોય છે ને એ ભગવાનના હાથમાં હોય છે. અહીંયાથી ખેંચી રહે પછી પૂરું થઈ જાય. દ્રૌપદીને ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે દ્રૌપદીને મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી કે દ્રૌપદીને કીધું કે બેન રાજ્ય રહેજે, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, ક્યારેક મોડું અવાણું હોય તો તમે રાજી રહેજો. પણ દ્રૌપદી રડતા રડતા એવું ભગવાનને કીધું કે પ્રભુ રાજી તો છીએ અમે, તમે અમારી સાથે રહ્યા, બહુ મને સાથ આપ્યો, પણ પ્રભુ એક વાતનું દુઃખ છે. કે શું? તો કે જેથી ભરી સભાની અંદર દુશાસને મારા ચીર લૂંટા ત્યારે પ્રભુ તે આવામાં મોડું બહુ કર્યું. જો તેથી મને બહુ બીક હતી તેથી હું રજસ્વલા ધર્મમાં હતી, અને જો દુશાસને મારા ચીર લૂંટી લીધા હોત તો મારી આબરૂ શું હોય. જે પ્રભુ આવામાં બહુ મોડું કર્યું ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા કે આંબળ બેન, મેં આવા મોડું નથી કર્યું, તે મને બોલાવવા મોડું કર્યું. તને પાવર હતો કે સભામાં ભીષ્મ પિતામહ બેઠા છે, પાંચ મારા પતિ બેઠા છે, તારે ન રહેવાનું ત્યારે તે મને યાદ કર્યો છે, અને તે યાદ કરો ને તત્કાળ હું તો અહીંયા આવીને ઉભો જ હતો, હું તો હાથમાં વસ્ત્ર લઈને ઉભો હતો, પણ તે મને બોલાવવા મોડું કર્યું, મેં આવવામાં મોડું નથી કર્યું. તને તારા પતિ નું બળ કે મારા પાંચ પતિ ભીમ જેવા મહાન યોદ્ધા બેઠા છે, ભીષ્મ પિતામહ જેવા યોદ્ધા બેઠા, તને તેથી અભિમાન હતું. આ જાતિને પણ પોતાના પરિવારનું બળનું એને અભિમાન. અને એ જ સમયે રાજન આજે મગર હાથીને ઊંડા ઊંડા પાણીમાં લઈ જાય, હાથીનું આખું શરીર ડૂબવા લાગ્યું, માત્ર એક મસ્તક બહાર રહ્યું છે. એ જ સમયે મનમાં સંકલ્પ થયો કે હવે મનો બચાવનાર કોઈ નથી. અને એ જ સમયે પોતાની આંખો અને સુંઢ બહાર છે, એ કમળ પોતાની સુંઢમાં લઈને માત્ર ભગવાનની આરાધના કરવા, માત્ર ખાલી હરિનું સ્મરણ, ખાલી હ બોલવા જાય. એ જ સમયે અંતરનાદથી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. દ્વારિકા મે શબ્દ ગયો શોર ભયો વારે, દ્વારિકા મે શબ્દ ગયો શોર ભયો વારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાધો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાધો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નીર પીવન હે ઉદય સિંધુ કે કિનારે, નીર પીવન હે ઉદય સિંધુ કે કિનારે, સિંધુ બીચ બસ ગ્રા સિંધુ બીચ બસ ગ્રા ચરણ લઈ પછારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. આજ સ્વયં હાથી કમળ પોતાની સુંઢ દ્વારા લઈ
ભગવાન ને અંતર નાતી નાભી માંથી પુકાર કરે, હે પ્રભુ હવે મારું જીવન હારી ગયો, હું તમારા શરણે આવ્યો, શરણે આવેલા નો તમારે રક્ષા કરવી, તમે ભગવાન. અને તેથી ગરુડ તજી પાળા પધાર્યા ગજ સારું મહારાજ. વિચાર કરો, ગરુડ ની ગતિ પાછી પડી અને સ્વયં ભગવાન ગરુડ તજી પગ પાળા જલ્દી પધાર્યા. અને સ્વયં ભગવાન શ્રી હરિએ પોતાના હાથમાંથી સુદર્શન ચક્ર ને છૂટું મૂક્યું. એક હાથીને બચાવવા માટે મગર નું મસ્તક ભગવાન શ્રી હરિએ સુદર્શન ચક્ર દ્વારા અલગ કર્યું. સુર કહે શ્યામ સિંહ શરણ હે તિહારે, સુર કરે શ્યામ શરણ હે તિહાર, અબ કી બાર પાર કરો, અબ કી બાર પાર કરો, અબ કી બાર પાર કરો, નંદ કે દુલારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. અંતરનાથી ભગવાન ને પુકાર કર્યો સ્વયં ભગવાન શ્રી હરિએ. મગરમચ્છ નું મસ્તક સુદર્શન ચક્ર દ્વારા અલગ કર્યું છે, માથ કાપી નાખવામાં આવ્યું છે. એક ભગવાન નું ખાલી નામ હ બોલ્યા છે, ત્યાં ભગવાન ગરુડ તજી ને પાળા પગ પાળા પધાર્યા છે. આંતરનાદ નો પુકાર આવી રીતે જયારે ભગવાન ના ભક્ત આંતરનાદ થી ભગવાન ને પ્રાર્થના કરે છે, વંદના કરે છે, ત્યારે સ્વયં ભગવાન નો સ્વીકાર કરે છે. જેમ હવાર માં કીધું હતું ને એમ કે આપણને એવું થવું જોઈએ, ફિલિંગ થવું જોઈએ, ગમે એવું આપણે ભૂલ થઈ ગઈ હોય અને ભૂલનો સ્વીકાર ભગવાનના ચરણોમાં જઈને કરી, ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારાથી આ ભૂલ થઈ ગઈ છે માટે મને માફ કરજો. પણ હૃદયમાં પૂરેપૂરો પસ્તાવો હોવો જોઈએ, કપટ નહીં. કપટ તો ભગવાન જાણી જાય આપણે, કારણ કે ભગવાન છે ને આપણામાં, ભગવાનમાં ફેર ખરો ને, આપણે જેટલા સંકલ્પ કરીને ગયા હોય પછી થોડાક બધા ભગવાન પૂરા કરે, કારણ કે આપણે કપટ હોય એટલે ન થાય. રાવણના કેટલા ત્રણ સંકલ્પ હતા મોટા. રાવણ કે સમુદ્ર આખો મીઠો કરી નાખો, ખારો સમુદ્ર આખો મીઠો કરી નાખો, અને સ્વર્ગની સીડી બનાવી હતી, બોલો અહીંથી માણસ સ્વર્ગમાં ચડી જાય, જમપુરી આખી ખોદી નાખું રવાડ. ત્રણ સંકલ્પ રાવણ ના હતા પણ એક સંકલ્પ પૂરો થયો નહીં, કારણ કે દાનત ખોરી હોય ને. કોઈ ભગવાનભાઈ જેને આપણે એવું માંગ્યું, તમે ખેડૂત લોકો છો, દર્શન કરવા જાવ તો આપણે હવારમાં કે ખેતરમાં વાવણી હાલતી હોય, આપણે એમ કહીએ કે પ્રભુ મારા ખેતરમાં કપા હારો થાય જો, જીરું હારું થાય જો. પણ કોઈ દીવું કીધું પડખેવાળાની કપા હારો થાય જો કીધું આપણે, ત્યાં તો આપણે ખપટ આવી જાય. ગમે એટલા ભેગા બેહતા હોય, ભેગા ઉઠતા હોય, પણ તમે આમ સાચું કહેજો, તમારા દિલથી કહેજો, તમે કોઈ દી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારો કપા હારો થાય જાય, પડખેવાળાને હારો થાય જાય એવું કીધું આપણે, આમ સંકલ્પ થાય ખરો મંદિર દર્શન કરવા જઈએ ત્યારે. અને હકીકતમાં જો ક્યારેક ખોટું ખોટું બોલે જવાનું હોય ને હારો કપા થયો હોય તો આપણે દુઃખી થઈ જાય, એટલે ખાડું મેં આનું માંગ્યું, મારું તો રહી ગયું. આંતરનાદ છે ભગવાનને જયારે પુકાર કરે ત્યારે ભગવાન તત્કાળ હાજર થાય છે. નાજા જોગ્યા હતા ભોંયરાના જસ્તણ બાજુ, પણ એક દિવસ ત્યાંના રાજા વાસુર ખાચર નાજા જોગ્યાને કહી દેલું કે જો તારા ભગવાન સ્વામીને હાચા હોય ને તો આવતીકાલનો સૂર્યનારાયણ ઉગે પહેલા મને દર્શન દેવા માટે મારા રાજ્યમાં આવે, અને જો ન આવ્યા તો તારા કોઠણ ભાંગી નાખવામાં આવશે અને જેલમાં પૂરી દેવામાં આવશે. અને વાસુર ખાચનો નિયમ એવો હતો, કોઈ પણ વાંકમાં આવે એ માણસના ઢીચણ ભાંગી નાખે ગણ મારી અને જેલમાં પૂરી દે. આ ઢીચણ ભાંગી જાય એટલે વેદના કેટલી થાય કહો, જેલમાં ભાંગલા પગ ભાંગલા ને જેલમાં પૂરી દેવાની.
આવો એનો નિયમ હતો. તેથી તો મહારાજ વડનગર ને વિસનગર વિતરણ માં હતા. હવે ક્યાં વિસનગર ને ક્યાં જસદણ કહો. નાજા જગ્યાએ રાત્રિ ના સમય અંતર નાથી પોકાર કર્યો, પ્રભુ તમારે સવાર પડતા દર્શન દાન દેવા માટે આવવું પડશે, નકર સવાર પડતા મારું પૂરું થઈ જશે. ઠેઠ વડનગર ને વિસનગરો પણ અંતર નાથી પોકાર કર્યો, નાભી માંથી પ્રભુ ને પોકાર કર્યો. અને એ જ વખતે ભગવાન સુતા છે. મૂળજી બ્રહ્મચારી ને જગાડ્યા, જાગો આપણે અત્યારે જવું. ક્યાં? તો કે આપણે જસદણ જવું પડે. પણ મહારાજ રાત્રિ નો સમય છે, અરે રાત્રિ નહીં સવાર પડતા તો આપણે જસદણ ભોગવું પડશે. અને આ બાજુ નાજા જોગી આંતર નાથી પ્રભુને પોકાર કર્યો કે છપૈયા થી મહારાજ વેલા આવજો રે લોલ, 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 કરવી મારે મંડા કેરી વાત જો, મારે મંડા કેરી વાત જો, વસમી વેડાએ વેલા આવજો રે લો, એ જીરે વસમી વેડાએ વેલા આવજો રે લો. હાલો કડી ઉભા થજો બધા બાપા, હાલો હાલો કડી રાસલો કડી હાલો. આ તણજી જે આમ નામ બેઠા છે તમને કથા હાથી પૂરી થઈ જાય છે બા, જેને હાથ પગ હાલે કડી તો હાલો રાસલો હાલો કડી.
લાલા કાલ તો મન મૂકી નાચું છો, કાલ બધા ફાળિયા ફાળિયા ફેટા બેટા બાંધીને આવજો. ચાલુ ફાળિયા ન પહેરતા, કાલે બેટા બેટા બાંધી રહો. ને રામ જન્મ છે, કૃષ્ણ જન્મ છે, કાલે ઉજવવાનો છે ને. અરે તો હારી પડ નાચવું, ભલે ફેફસા ફાટી જાય, સમજા. પણ કાલ આપણે ભગવાન ને રાજી હારી પડ કરવા છે. સ્વયં નાજા જોગે પ્રભુ ને પ્રાર્થના કરી, પ્રભુ ત્યાંથી વિસનગર થી ચાલતા થયા અને બરોબર ઢવાણની ધરતી પર પહોંચ્યા. અને ભોગાવો બે કાંઠે જાય. બોલો, મૂળજી બ્રહ્મચારી કે મહારાજા ભોગાવો બે કાંઠે. મહારાજ કે ભલે જાય. પડવાના ભોગવ પર મહારાજે માણકીને દોડાવી અને હવાર ઉગતા પહેલા તો મહારાજ જસદણ આવી નાજા જોગ્યાના ઘરે ગયા. મહારાજ બોલો, ભગત અમે સ્વયં ભગવાન શ્રી રે આવી ચુક્યા છે, બોલો અમારું કામ. બસ મહારાજ અહીંના રાજાને દર્શન દાન દેવા માટે આપણે જવું છે. મહારાજ તત્કાળ દર્શન દેવા માટે તૈયાર થયા. રસ્તામાં જતા હતા અને જેલ આવી. જેલમાં માણસો બધા બૂમો પાડતા, રાયડો પાડતા. ત્યારે મહારાજે કીધું, મહારાજ કે આ બધો અવાજ કેનો આવે છે? નાજા જોઈ ગયા કે મહારાજ અહીંના રાજા વાસુર ખાચરનો નિયમ છે, કોઈ પણ માણસ વાંકમાં આવે અને એના ગોઠણ ભાંગીને જેલમાં પૂરી દે છે. તો મહારાજ કે પાપી જીવને આપણે દર્શન દેવા માટે જવું નથી. નાજા જોઈ ગયા કે મહારાજ તમે નહીં જાઓ તો મારો પણ વારો આ થાય છે. જો તમે દર્શન દેવા માટે નહીં જાઓ તો મારો પણ વારો આ છે. તો મહારાજ કે ના, તો જવું પડે. પછી મહારાજ વાસુર ખાચર ને દર્શન દેવા માટે ગયા. વાસુર ખાચર મહારાજ પાસે સવાન ચાલ્યો. પછી મહારાજે બહુ આ લોકની વાતો કરી સમજાણો ને મહારાજે સમાધિ કરાવી અને જમપુરીમાં મોકલા. વાસુર ખાચર જમપુરીમાં ગયા, અહીંથી પાછા આવ્યા. પછી ભગવાનમાં હા પડી કે ના, તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, જમપુરી હાચી તમે હાચન તમારા હરિભગત હાચા. જ્યાં સુધી આ જીવાત્માને નજરે દેખાતું નથી ત્યાં સુધી હા નથી પડતું. પણ જમપુરીના દર્શન થાય ને પછી ગમે એવો જીવ હોય એને આમ એમ થાય કે ભગવાન ભજી લેવે. આપણને બધાને એકદમ આમ રાતે સપનામાં આવું હરિપટ દેખાઈ જતું હોય ને તો એમ થાય કે હવે મંદિરમાં હોય જાય, ત્યાં જઈને ભજન કરજો. રાજા પરીક્ષિતે પ્રશ્ન ઉઠાવ્યો, ગુરુદેવ આ ભગવાને પક્ષા પક્ષી કેમ કરી, પક્ષપાત કર્યો કહેવાય? જુડ કેતા મગરને મારી નાખ્યો તો હાથીને કેમ જીવતો જવા દીધો? આ ભગવાને પક્ષપાત કર્યો કહેવાય? સાંભળો રાજન, જુડીએ હું નામનો ગાંધર્વ હતો. એક દિવસ અપસરાઓ સાથે સરોવરમાં સ્નાન કરતો હતો. દેવલ ઋષિ ત્યાંથી પધાર્યા. અપસરાઓએ વસ્ત્રોને ધારણ કર્યા. હો નામનો ગાંધર્વ નગ્ન વેશે તળાવમાં સ્નાન કરતો હતો. એને વસ્ત્રોને ધારણ ન કર્યા
દેવલ ઋષિ એ સમજાયો છતાં એ માન્યો નહીં અને દેવલ ઋષિ એ શ્રાપ આપ્યો કે જા મને જોતાની સાથે તે વસ્ત્રને ધારણ ન કર્યા હું તને શ્રાપ આપું છું જોડ કે તા મગર થઈ ગયા પાણીમાં કાયમ ને માટે રહેજો આથી પણ દ્રાવિડ દેશનો એ પાંડ્ય રાજા હતો ઇન્દ્રદ્યુમ્નનું નામ હતું એને પણ કોઈના ગુરુ આવ્યા ગુરુનું સન્માન ન કર્યું ગુરુએ પણ શ્રાપ આપ્યો તો તું હાથી જેવો થા એટલે એક હાથી થયો અને એક જોડ કેતા મગર આવી રીતે ભગવાન પક્ષા પક્ષી કોઈ દિવસ ભક્તની કરતા નથી ભગવાનને દેવલ ઋષિનો શ્રાપ હતો અને ગુરુનો શ્રાપ હતો બેને શ્રાપમાંથી મુક્ત કર્યા છે સાંભળ રાજન જઠામન મંત્રની અંદર ભગવાન સમુદ્ર મંથન કરી દેવોને અમૃત પાયું છે તો ગુરુદેવ ભગવાને સમુદ્ર મંથન શા માટે કર્યું એનું કારણ સાંભળ રાજન એક દિવસ દુર્વાસા મુનિ ભગવાનના દર્શન કરી મૃત્યુ લોકમાં આવતા હતા અને એ જ સમય ઇન્દ્ર આજ પોતાની સંપત્તિમાં મદમાં ઉદ્ધત બન્યો છે વારણીનું પાન કર્યું છે અને હાથી ઉપર બેઠો છે ફરવા નીકળ્યો છે અને એ જ વખતે દુર્વાસા મુનિ સામા મળ્યા છે દુર્વાસા મુનિને એમ કે ઇન્દ્ર સામો આવે છે પોતાના કંઠમાં રહેલો હાર એ ઇન્દ્રને આપે પણ ઇન્દ્રએ વર્ણનું પાન કરેલું ને પાન નથી એમ કે સ્વયં દુર્વાસા મુનિ આપેલો હાર હાથીના પગમાં નાખી દો હાથી કચડી નાખી વાર આ પ્રસાદીનો મહિમા ન જાણ્યો એને અને એ જ સમયે દુર્વાસા મુનિ તો ક્રોધ ક્ષણ વારમાં ક્રોધ આવી જાય સાંભળ રાજન દુર્વાસા મુનિ શ્રાપ આપ્યો છે હે ઇન્દ્ર તારી સ્વર્ગની તમામ સંપત્તિઓ સમુદ્રમાં જાઓ એને જેટલી સંપત્તિ હતી સમુદ્રમાં વહી ગઈ આ દેવતાઓ બધા દુઃખી થઈ ગયા સમગ્ર પૃથ્વી પર હાહાકાર મચ્યો દેવતાઓ ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા છે બ્રહ્માજીને વાત કરી કે આવી રીતે દુર્વાસા મુનિનો શ્રાપ થયો ઇન્દ્રની તમામ સંપત્તિ અમારી દેવતાની સંપત્તિ સમુદ્રમાં વહી ગઈ છે અને બ્રહ્માજીએ કહ્યું હવે સમુદ્ર મંથન કરવું પડશે હવે એવડો મોટો સમુદ્ર મંથન તો રવાયો કે ન કરવો આપણે ખાલી ગોળીમાં છાશ કરવી હોય તો કે આપણે મશીન મીકવું પડે ને એ હાથના જમાના ગયા આવે આ કોઈ છાશ તાણીએ કે ખરે બે જણા જોઈ આ તો આખા સમુદ્રનું મંથન કરવા હવે દેવતાઓ એક બાજુ દૈત્યો બધા વિચાર કરે પણ બ્રહ્માજી એ વખતે મંદરાચલ પર્વતનો રવાયો કર્યો વાસુકુ નાગનો નેત્રુ કર્યું છે એક બાજુ દૈત્યને રાખ્યા એક બાજુ દેવો રહ્યા અને સમુદ્ર મંથનની તૈયારી કરવા લાગ્યા પણ દેવતાઓ મુખ બાજુ રહ્યા અને પૂંછડીની બાજે દાનવો રહ્યા છે ને વલોવાનું ચાલુ કર્યું અને જેમ જેમ શરીર વાસુકી નાગનું ભીસાય એમ મુખમાંથી ઝેર નીકળે અને ઝેરની બાજુ દેવતા ઉભા સૌપ્રથમ ઝેર નીકળ્યું અને એ જ વખતે ઝેર લેવા માટે કોઈ સમર્થ નથી બધાએ દેવતાઓ શિવજીને પ્રાર્થના કરી અને સ્વયં ભગવાન શંકર આવ્યા એ ઝેરને પચાવ્યું છે પોતાના કંઠ ની અંદર રાખ્યું છે પિતા પિતા અમુક જે ટીપા પડ્યા ઝેરના એમાંથી વિચી બન્યા છે સર્પ બન્યા બીજા ઝેરી જીવો બન્યા છે કોઈ ઝેરી ઔષધિઓ બની ત્યારબાદ વલણું કરતા કરતા કામધેનુ ગાય નીકળી છે ઘોડો એરાવત કેતા હાથી નીકળો કૌસ્તુભ મણી કલ્પ વૃક્ષ પશરાવો પંચજન્ય સખ નીકળાશ ત્યારબાદ સાક્ષાત લક્ષ્મીજી બહાર આવ્યા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા છે ત્યારબાદ ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈ નીકળ્યા અને જેવો અમૃતનો કુંભ જોયો અને ધન્વંતરી ભગવાનના હાથમાંથી દૈત્ય અમૃતનો કુંભ લઈને ભાગ્યા આ સમુદ્ર મંથન તો અહીંયા આવ્યું દૈત્યો અમૃતનો કુંભ લઈને ભાગ્યા છે દેવો આંબી ન શક્યા દેવો તો જોવા માત્ર હતા એ લઈને ભાગી ગયા પાછા દેવતાઓ પાછા બ્રહ્માજી પાસે આવ્યા
ब्रह्माजी ने प्रार्थना करवा लाग्या कि हूँ दुखिया रो तारे द्वारे आवी उभो महाराज रे, हूँ दुखिया रो तमारे द्वारे आवी उभो महाराज रे, आशीष देजो उर मारे जो, आशीष देजो उर मारे जो, घन श्याम महाराज रे हमें भरेली न जरूरा हो, हमें भरेली न जरूरा हो, श्री घन श्याम महाराज रे आज देवताओ पण ब्रह्मा जी ने प्रार्थना करवा लाग्या प्रभु अमृत नो कुंभ लाइन तो विष्णु ने अंदर नाती प्रार्थना करी प्रभु अमृत नो कुंभ लईने तो दैत्य भाग्या शू करवू मारे अमे तमारा भरोसे जीवन जीवीश एक दया करो तारा भरोसे जीवन नैया हकी रयो महाराज रे, तारा भरोसे जीवन नैया हकी रयो महाराज रे, तारा भरोसे जीवन नैया हकी रयो महाराज रे, तारा શણગાર સજ્યા દૈત્યો અમૃત નો કુંભ લઈને જતા હતા એ જ સમયે મોહિની સ્વરૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુ પધાર્યા છે. હજી તો દૈત્યનાથમાં કુંભ છે પણ સારી એવી નારીને જોઈને પૂછવા લાગ્યા કોણ છે તું, કુવારા છો કે લગ્ન કરેલા છો? મોહિની સુખ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ કહે છે હજી તમે કુવારા છો, અપરિણીત છે. આવી રીતે દૈત્યો અંદર અંદર ઝઘડવા લાગ્યા ત્યારે મોહિની સ્વરૂપે પ્રશ્ન કર્યો, તમે શા માટે ઝઘડો છો? તો કે અમૃત પીવામાં. કે તમે બધા લાઈનમાં બે જવાલો, તમને બધાનું અમૃત પી દો. તે બધાય એક સ્ત્રીની પાછળ બધા દૈત્ય બેહી ગયા. કીધું ને હે, તમે જો આ પહેલેથી હેલો આવે છે,
સમજણ પડી ને, તમારું હાલ જ ને તમે ઉભા હોય ઠોયા ખોડી આગળ આવે, તમને કઈ ખબર ન પડે પડે. આપણે બુદ્ધિ વાપરવી ખરે, કેવી બુદ્ધિ વાપરે બોલો. મોહિની સ્વરૂપ ધારણ કર્યું તો દૈત્ય મોહી ગયા એમાં, તો કે અહીંયા બેસી જાવ તો બધા બેસી ગયા. નક હાથમાં અમૃત છે ને બેવે. એક બાજુ દૈત્ય ને બેસાડ્યા, એક બાજુ દેવતાઓ બેઠા છે, અને આ મોહિની સ્વરૂપ નાચ ગાન કરતા કરતા અમૃત નું પાન દેવતાઓને કરાયું છે, અને આ બાજુ બધા વાટકા લઈને બે ગયેલા અમૃત પીવા માટે, કોઈ ખોબા ધરે ધરીને. પણ એમાં રાહુ નામનો બહુ હોશિયાર હતો, એ દેવતાની પંક્તિમાં બેસી ગયો, થોડુંક ઈ ચાખી ગયો અમૃત. અમુક પાસે હોશિયાર તો નીકળે. દેવતાને અમૃત પાયું મોહિની સ્વરૂપે, ઘડો ખાલી થયો અને દૈત્ય પર ઘા કર્યો. દૈત્યો જાણી ગયા નક્કી આ કપટી વિષ્ણુ આવ્યા છે, અને ત્યાં તો ભગવાન ભાગી ગયા. દૈત્યો બધા રહ્યા ઉભા ને. હવે પછી તો દિવાસુર સંગ્રામ મોટું યુદ્ધ ચાણું છે. એક બાજુ દૈત્યો, એક બાજુ દેવતાઓ, જબરજસ્ત યુદ્ધ નો પ્રારંભ થયો છે. એક બાજુ કાર્તિક સ્વામી, તારકાસુર, બલિ, ઇન્દ્ર, યમરાજ, આવા મોટા મોટા યોદ્ધાનો યુદ્ધ ચાલુ થયું છે. કેટલાક ના માથા કપાણા, પણ આજ સ્વયં બલિ અને ઇન્દ્ર નું જબરજસ્ત યુદ્ધ થયું. બલિ મહારાજાએ પોતાની જેટલી શક્તિ, જેટલા પોતાના પાસે બાણ હતા, અલગ અલગ શક્તિના બાણના પ્રહાર કર્યા છે, એકી સાથે 18 બાણના પ્રહાર કર્યા, છતાં ઇન્દ્ર ને કશું ન થાય. ઇન્દ્ર ને મારવા માટેના ઘણા બધા પ્રયત્ન બલિરાજાએ કર્યા, પણ ઇન્દ્ર પોતાની છટકીને ભાગી જાય. અને અંતે દેવતાઓની જીત થઈ અને બલિ મહારાજા હારી ગયા છે. પણ રાજન, બલિ મહારાજાના ગુરુ શુક્રાચાર્ય છે, અને બલિ મહારાજાએ મોટા મોટા યજ્ઞો કર્યા, યજ્ઞો દ્વારા પુણ્યના ખાતે ઇન્દ્રનું રાજ્ય છીનવી લીધું. એને પાછા દેવતાઓ બધા દુઃખી થઈ ગયા. પણ એક દિવસ દૈત્યની માતા અદિતિ ઉદાસ થઈને બેઠા છે. અને એ સમયે એના પિતાજી, દેવતાના પિતા અદિતિને પૂછે છે કે તમે ઉદાસ શા માટે છો? તો કે આવું કેમ થાય છે વારે વારે? ઘડીકમાં દેવતાનું રાજ્ય દૈત્યો છીનવી લે છે, આની માટે મારે શું કરવું? આજે દેવતાઓ દુઃખી થયા છે. દેવી, એની માટે તમે પયોવ્રત, એક વ્રત આવે છે, વ્રત કરો, માત્ર દૂધ પીને વ્રત કરવાનું છે. પણ આજે સ્વયં અદિતિએ પયોવ્રત ચાલુ કર્યું, માત્ર દૂધ પીને વ્રતો કરે છે. એક દિવસ સ્વયં બ્રહ્મ મુહૂર્ત ની અંદર સ્વયં ભગવાન શ્રી હરિ દર્શન આપ્યા છે. દર્શન આપતાની સાથે પ્રભુએ કીધું, માગો. તો કે તમે મારા ઘેર સ્વયં પ્રગટ થાઓ, તમે મારા પુત્ર તરીકે પ્રગટ થાઓ. અને એ જ સમયે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપ ને ધારણ કર્યું. બોલે વામન ભગવાન એક દૈત્યની માટે, એનો સહાર કરવા માટે, દેવતાને ખુશ કરવા માટે સ્વયં ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપને ધારણ કર્યું. ભાદરવ સુધી 12 દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું. હાવ નાનું સ્વરૂપ છે. સમય પછી સમય જવા લાગ્યો. બલિ મહારાજે મોટા યજ્ઞો કર્યા છે, પણ આજ બલિ મહારાજાના યજ્ઞની અંદર સ્વયં વામન ભગવાને સંકલ્પ કર્યો કે સૌ પ્રથમ પહેલા મારે ભિક્ષાવૃત્તિ માંગવા માટે મારે બલિ મહારાજાના આંગણે જવું છે. અને સ્વયં ભગવાન વામનજી બટુકો વહે છે, હાથમાં છત્ર લઈ, હાથમાં કમંડળું લઈ આ
આજે ભિક્ષા વૃત્તિ માંગવા માટે આજે બલિ મહારાજાના આંગણે આવે છે. એક ભગવાન થઈ, હે, એક ભગવાન થઈ, એક બલિ મહારાજાને ત્યાં ભિક્ષા માંગવા માટે જાય. વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. બ્રાહ્મણને જોતાની સાથે બલિ મહારાજાના હૃદયમાં આનંદ છે. જ્યારે જ્યારે મોટા યજ્ઞ કરું છું અને નાના એવા બટુક બ્રહ્મચારી બ્રાહ્મણ ભૂદેવ મારા આંગણે પધાર્યા છે,
આજે બલિ મહારાજા રાજી થયા છે. રાજી થતાની સાથે બ્રાહ્મણ ને કહે છે કે બ્રાહ્મણ હે ભૂદેવ, આપને હું શું સેવા કરું? આપ મારા યજ્ઞમાં પધાર્યા છે, માટે મારું કુળ આખું ધન્ય ભાગી બન્યું છે. હે બ્રાહ્મણ, તમારે જે જોઈએ જ માગો, સુવર્ણ માગો, ગાયો માગો, જે માગો એ દાન આપવા માટે તૈયાર છે. બલિ મહારાજા સમગ્ર પોતાનું રાજ્ય દેવા માટે તૈયાર થયા. પણ શુક્રાચાર્ય છે ને બહુ હોશિયાર હતા. શુક્રાચાર્ય બહુ હોશિયાર હતા, એ ઓળખી ગયા હતા કે આ કપટી વિષ્ણુ જ આવ્યા છે. પણ જ્યાં વામન ભગવાન સંકલ્પ કરાવે છે કે રાજા તું રાજી થયો તો હું કોઈ આપો, અરે ભૂદેવ તમે જે કોઈ આપવા માટે તૈયાર છો, અને ભગવાન વામન સંકલ્પ કરાવવા માટે જાય પાણીની લોટીની અંદર શુક્રાચાર્ય ભમરાનું સ્વરૂપ ધારણ કર્યું અને નાળસામાં આડા હલવી ગયા. બોલો, પાણી નો હવે નથી, કારણ કે એ ઓળખી ગયા છે, નક્કી બધું રાજ્યનું છીનવી લે છે. માંડ માંડ પાછું આવ્યું અને શુક્રાચાર્ય બલરાજને બહુ સમજાવ્યા તો કે હું ઓળખી ગયો છું, આ ભગવાન છે. બલિ મહારાજા કે સાંભળો, તમે મારા ગુરુ હાજા કેમ? તો કે તમે, તમને ખબર ને ભગવાન, તો કે આ ભલે હોય, એને ખબર જ પડી તો જાય ને કે નાનો એવો બટુક બ્રહ્મચારી આવી બધી વસ્તુ ન માગીએ. કે આવડા છોકરાને કીધું કે ભગવાન હા મળે કંઈક માગીએ, તો આ છોકરા શું માગે? ભગવાન સંકલ્પ કરાવવા માટે જાય એ જ સમયે નાળસામાં ભમરાનો રૂપ ધારણ કર્યું શુક્રાચાર્ય કરી ગયા. બોલો, આ પાણી તો પછી નાળસામાં બહાર આવે નહીં, દર્ભ ને હળી લીધી, નાળસામાં નાખી, ત્યાં ખોટ નાખી, શુક્રાચાર્ય થઈ ગયા. આપણે નક્કી હતા, અમુક નહીં કહેતા શુક્રાચાર્ય જો નથી કહેતા, એ અમુક નું રૂપ એવું હોય કે એ કઈક હોય નહીં, કઈક હોય ગયું હોય. પણ એ શુક્રાચાર્ય હાજર કરી નાખી ફોડી, દર્ભ ને હળી નાખી, એટલે નાળશામ હલવાઈ ગયા હતા, ત્યાં આંખમાં સીધી આંખ ફૂટી ગઈ. પછી રેવાય અંદર નાળશામાં, બહાર નીકળી ગયા, પાછા સમજાય એવા અશ્વિ સ્વરૂપ માં આવ્યા. બલિ રાજા રેવા દેજે, બલિ આ વિષ્ણુ તારું બધું લૂંટી જાય છે. પણ બલિ મહારાજે ગુરુ નું ન સાંભળ્યું, ભગવાન ને કીધું ભૂદેવ જે માગો એ માગો. અને એ જ સમયે ભગવાન વામને કહ્યું છે, એક ડગલામાં પાતાળ આપો, મારે ત્રણ ડગલા પૃથ્વી જોઈશે. કેટલી? ત્રણ ડગલા પૃથ્વી. એક ડગલામાં પાતાળ માંગ્યું, બીજા ડગલામાં સત્ય લોક આખું લઈ લીધું, અને ત્રીજું ડગલું બાકી છે. પ્રભુ કે ક્યાં મૂકો? બોલ. પણ બલિ મહારાજા બહુ હોશિયાર હતા. બલિ મહારાજા કે ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો, અને ત્રીજું ડગલું ભગવાન શ્રી હરિએ, ભગવાન વિષ્ણુએ બલિ મહારાજાના મસ્તક ઉપર મુક્તાની સાથે પ્રભુ અસલી સ્વરૂપમાં આવ્યા છે. બલિ મહારાજા ઉપર રાજી થયા છે કે રાજન, અમે તમારા ઉપર રાજી થયા, જે માગવું એ માગો. પણ બલિ મહારાજા બહુ હોશિયાર હતા, એને બુદ્ધિ વાપરી. એ કે ઉભા રહો, તમે રાજી થયા છો ને મારી ઉપર, હું રાજી થઈને મેં તમને ત્રણ ટકલા પૃથ્વી આપી, તમે મારી ઉપર રાજી થયા છો, તો ઘડીક ઉભા રહો, હવે હું હાઈકોર્ટમાં પૂછીને આવું. હાઈકોર્ટમાં ખબર પડે તમને, હે તમને કહું તો તમે મારી પાસે આવ્યા હોય, હું તમને કહું મારે 50,000 ની જરૂર છે આ સમયમાં આપો, તો તમે શું કહીશો? પહેલા કર્ણને પૂછવું પડે, હે? ત્યાં તો પૂછવું પડે, કારણ કે આપણે પૈસા કમાઈને તો એમને દેતા હોય, તેજોરીને ચાવી તેમની પાસે હોય, તમારી પાસે કે હોય નહીં. તમારે તો ઓલા કે ને નિષ્કોળન સમય લીધું કે ગોધા ઘોડે એ જોહારે જૂતા જ કરવાનું, આપણે આપણે કમાઈને પૈસા આપી દેવાના. તમે ક્યારેક નવરા થાવ ને ત્યારે યમદંડ વાંચજો, યમદંડ ગરુડ પુરાણ છે ને વાંચજો, ક્યારે તમને ખબર પડે, તમને આનંદ આવશે, સમજાઈ જાય છે, તમને એમ થઈ જાય છે કે આ ચોપડી મોડી હાથમાં આવી,
જો જુવાની માં હાથમાં આવ્યું હોત તો તમે ઘેરે નો રહે દેખાય. બલિ મહારાજા કહે છે, પ્રભુ વારો, હું પેલા ઘરના ને પૂછ્યો.